જામનગર જિલ્લા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જીજી હોસ્પિટલમાંથી વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુક્ત દર્દી થનાર દર્દીઓમાં 7 વર્ષની બાળકી અને 11 પુખ્ત વયના દર્દીઓ સમાવેશ થાય છે. હાલારવાસીઓ માટે રાહત સમાચાર. જામનગરમાં વધુ 12 દર્દીઓએ કોરોનાને આપી માત. કોરોના મુક્ત થનાર દર્દીઓમાં 7 વર્ષની બાળકીનો સમાવેશ અને 11 પુખ્ત વયના દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ સુધીમાં જામનગર જિલ્લામાં કુલ 34 પોઝિટિવ કેસ સામે આવેલ છે, જેમાં 2 બાળકોના મૃત્યુ થયા હતા, જ્યારે જામનગરના અન્ય 32 દર્દીઓ અને ખંભારિયાના 1 દર્દી એમ કુલ 33 દર્દીઓ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ COVID-19 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. આ દાખલ દર્દીઓમાં આજે જામજોધપુરના 4 દર્દી, જામનગર શહેરના 4 પુખ્ત અને 1 બાળકી અને 2 દર્દીઓ, ચેલાના અને 1 જોડિયાના દર્દી એમ કુલ 12 દર્દીઓએ કોરોનાને માત આપી જિંદગીનો જંગ જીત્યો છે. આજે વધુ 11 દર્દીઓની તબિયતમાં સુધારો જણાતા તેમને જીજી હોસ્પિટલ જામનગરમાંથી રજા અપાઈ છે. નવી ગાઈડલાઈન મુજબ સાજા થયેલા દર્દીએ હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ પણ 5 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવાનું હોય. કોરોનાને માત આપીને આવેલા નવા 12 દર્દીઓમાંથી જામનગર શહેરના 5 અને જામજોધપુરના 4 દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે, જ્યારે ચેલાના 2 અને જોડિયાના 1 દર્દીને કે જેઓને ઘરના હોમ ક્વોરન્ટાઈન માટે અલાયદી સુવિધાઓ પ્રાપ્ય નથી તેમને આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલ છે. દરેક ડિસ્ચાર્જ થનાર દર્દી દ્વારા હોમ ક્વોરન્ટાઈનનું સંપૂર્ણ પાલન કરવાની બાંહેધરી આપવામાં આવેલી છે. જામનગર જીજી હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કુલ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જેમાં 21 પુખ્ત વયના અને 2 બાળકોનો સમાવેશ છે. હાલ જીજી હોસ્પિટલ ખાતે એક પણ મહિલા કે 12 દર્દી આઇસોલેશન વોર્ડમાં નથી. તમામે કોરોના સામે જિંદગીની જીતનું ઉદાહરણ આપ્યું છે. હાલમાં આઇસોલેશન વોર્ડ ખાતે 10 પુરુષ દર્દીઓ દાખલ છે. હર્ષલ ખંધીડિયા, ZSTV, જામનગર.